के इज विथ मी। कौन के ला? किशोर काका एम। તમારા આખો બોલને કે કે એટલે હું તો ઉતાવળ છે નહીં જતને બહાર રિક્ષા ઉભી રાખીને આવ્યો એવું નહીં આમ સેટ સ્ટાઇલ પકડી આમ કે નહીં પકડું આપણે કશું કે સેકે નહીં બોલે હું જે હોય તે તું ટોપિક પર આવીને કઈ ચોપડી પકડી ત્યાં શું છે સાચા દિલની વાતો હે આવું ચોપડીનું ટાઇટલ છે સાચા દિલની વાતો એટલે એમાં શું છે જે બધા આશિકો હોય ને એમનું મન રાખવા બધા મોટિવેશનલ વાક્યો છે તો તું એ વાંચે તારી બાજુમાં આટલો મોટો મોટિવેશનલ બેઠો છે ને અરે હું નથી વાંચતો આ તો વાંચવાની મજા આવે એવું છે કાકા શું લાગે જો જબ તુમ કિસી કો સચ્ચે દિલ સે પ્યાર કરતે હો તો પૂરી કાયનાત ઉસે મિલવાને મેં જુડ જાતી હે આપણા ગુજરાતીઓમાં આવું ના હોય અલગ છે શું જો તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો ને તો આખી કાયનાત એના લગન બીજા હાથે નક્કી કરવા લાગી જાય હું યાર કાકા તમે બીજું શું છે બીજું છે તમે સાચા દિલથી આંખ બંધ કરો ને તો જેને તમે પ્રેમ કરો છો એનો ફોટો દેખાય મેં એક વાર ટ્રાય કરેલું મને ઊંઘાઈ ગયેલી યાર જેમ તમારી સાથે છે ને લવ રિલેશનશીપ પર કોઈ વાત જ ના થાય લોકોને પણ ખરું સાચો પ્રેમ જડી જાય છે મને અડધો કલાકથી આ સેલો ટેપનો છેડો નથી જડતો જો કિશોર કાકા દિલ્હીમાં ફરી એક બાબા પકડાયા હા મોટું રેકેટ ચલાવતો હતો આ તો હવે રોજનું જેલા જૂની કહેવત છે ચોરને ખાંસી અને સંતને દાસી દેરવાઈ દે કાકા મને એ ન સમજ પડતી કે શું કામ આપણે બધા આવા ખોટા વ્યક્તિઓના પાંડાલમાં જતા હોઈશું અલા લોભિયા હોય ને ત્યાં ધૂતારા ભૂખે ના મરે અને હવે ક્યાં લોકો ઓછું કરી જ દીધું છે જો ને જવાનું હવે તો એના જ પાંડાલમાં ભીડ હોય છે જ્યાં નાસ્તો સારો હોય ગરમ સમોસા કચોરી જલેબી આદુવાળી ચા એની એ જૂની સલાહ આપ્યા કરે બાબાઓ બધા એક સલાહ દુનિયામાં હવે બાકી નથી રહી બધી અપાઈ ગઈ છે તોય ઠોકા ઠોક ધીરજ ના ફળ મીઠા હોય કે અલા ભાઈ ધીરજ ના ફળ હવે બીજા કોક જોડે લગ્ન કરી નાખે છે અકેલે આયે થે અકેલે ચલના હે એકલા નીકળ્યો ને એને જ રાત્રે કૂતરા કરડી ખાય અલા એવું નથી પણ આ તો ફિલોસોફી છે તમે એકદમ પ્રેક્ટિકલી એકલા નીકળવાનું લીધું અલા ફિલોસોફી સમજી ગયો પણ હવે જીવનમાં એકલા ના રહેવાય બધા હાથે હળી મળીને આગળ વધવું પડે કાળા કલર નું પાટલું આવે ને બ્લેક પેન્ટ હા એનો સ્વભાવ રાખવાનો ગમે તે શર્ટ સાથે સેટ થઈ જાય કિશોર કાકા યુટ્યુબ પર આંચલ એમ તમને પૂછે છે કે ફેનિલ ના શું સમાચાર છે ભાઈ ફેનિલ ના તો શું વાત કરવી મેં હમણાં જેને પૂછ્યું મેં કહું ફેનિલિયા તે કોઈ દિવસ કોઈનું ભલું કર્યું છે કોઈ નેકી કરી છે તો કે હા કે મેં ગઈડા દાદા એક તમ કે ધીરે ધીરે ચાલતા હતા મેં કે એમની પાછળ કૂતરું છોડી આલ્યું દોડતા ને દોડતા ઘેર પહોંચી ગયા મેં એમને આમ જલ્દી ઘેર જવા મદદ કરી કે બહુ અઘરો જેલા કિશોર કાકા ફોન આવ્યો ઉપાડ ઉપાડ હાર્મોનિયમ રિપેરિંગ વાળાનો હશે જો હલો હલો કિશોર કાકા જી લે પિંકેશ નો જે પિંકેશ શું તમે ઉત્સાહમાં આવી જાવ છો મેં 17455 વાર કીધું મેં પિંકેશ નહીં પિનાકીન બોલું છું પિંકેશ નામ તો કેવું લાગે જેવું લાગે એવું મને મોડે ચડી ગયું છે તું બોલ તમે અત્યારે તમારી સાસરીની વાતો કરતા હતા મેં અત્યારે મારી સાસરીમાં આવ્યો છું કમલા પિંકીને લેવા આવ્યો છું સાસરી માં સફરજન લઈને આવ્યો અને મારી સાસુ મને આમ ખુશી ખુશી ખાલી 51 રૂપિયા આલ્યા શું છે લા હવે તું પિંકી ને લેવા આવ્યો છે સફરજન વેચવા આવ્યો છે એ તો પિંકી ને લેવા આવ્યો છું બાજી તું એને પ્રેમ ના જ કરતો હોય ને તો ખોટો સંઘર્ષ ના કરીશ મેં છું જ છેલ્લે તમે યાર હવે ડાયરેક્ટ સ્પીડ પકડી હવે આખી વાતમાં જો એક વાત સમજી લો મેં એને અને એ મને પ્રેમ કરીએ જ છે તમે નહીં માનો મેં હમણાં આવ્યો ને એણે દરવાજો ખોલ્યો જેવો દરવાજો ખોલ્યો એની આંખમાં પાણી ઊંડા શ્વાસ લેતી હતી કઈ કેવું તું એને કદાચ પણ બિચારી બોલી ના શકી ઇન્ટરનેટ પર આર્ટિકલ આવ્યો છે માણસે ક્યારે બહુ ફોર્મમાં નહીં આવી જવું એટલે મહાવીર ભગવાન એમ કહેતા હતા કે જીવનમાં જે ઘટના બને એનો પ્રતિભાવ તમારા મનમાં ઉઠે એ વ્યક્ત કરતા પહેલા એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જશો એટલે કાકા આખું માથા પરથી ગયું કશું ખબર ના પડી ટૂંકમાં ફોર્મમાં નહીં આવવાનું પહેલા આખી સિચ્યુએશન સમજી લો તો નુકસાન નહીં થાય એમ ઓકે એક છોકરો ખરો કંપની ફાંફા મારતો હતા તો સાહેબ રાઉન્ડ પર હતા અને સાહેબ એને ફાંફા મારતા જોઈ ગયા એટલે સાહેબ ફોર્મમાં આવ્યા કે કશું કામ કરવું નહીં ખાલી ફાંફા મારવા છે શું પગાર છે કે તારો પેલો કે 5000 કે લે આ તારો 5000 પગાર અને ગેટ આઉટ કે નીકળી જા
એટલે ગયો ને પછી સાહેબે બીજાને પૂછ્યું કે આ કયા ડિપાર્ટમેન્ટ નો હતો? લા તો પેલા કે કોઈ ડિપાર્ટમેન્ટ નો નહીં સાહેબ, આ તો ખાલી પીઝા ડિલિવરી કરવા આવેલો. સ્ટેટસ દેખાય ને એટલે, બાકી આ લેંગો જબ્બો ચશ્મા ટોપી હોય ને તો કોઈ પૂછતું જ નહીં. પેટ્રોલ ની બોટલ આમ હાથમાં તો લોકો સામેથી પૂછે, કેમ છો કાકા, કેમ છો? એટલે હું બોટલ લઈને ફરો, પણ સખત મોંઘું થયું જ નહીં. બાઈક કેમ ની ફેરવવી? હા તો ઘોડો લઈ લે, ચણા 42 રૂપિયા કિલો છે. આ તો કઈ સોલ્યુશન છે? હું જો એન્જિનિયર હોત ને તો હું એક એવી ગાડી બનાવત ને કે ખાલી પેટ્રોલ નો ભાવ સાંભળીને દોડવા મળે. આ તો કેવું છે તને કહું, જેને પોસાય છે ને એને 100 રૂપિયાનું પણ પોસાય છે, અને જેને નથી પોસાતું એને 50નું પણ નથી પોસાતું. આપણું શામળાજી તું ક્રોસ કર રતનપુર બોર્ડર પર, કેવું પાટિયું માર્યું ખબર? શું? પેટ્રોલ 80 રૂપે, ચિલ્ડ બિયર 80 રૂપે, મરજી આપકી, ઘૂમ લો કે ઝૂમ લો, ઝૂમે જ છે બધા. તમે ધ્યાન રાખજો, ભૂલમાં અમારી ઘૂંટડો ના પી લેતા. ના ના, એ તો પછી આપણું પીયુસી કઢાવવું પડે.